હોલા જય સચિદાનંદ. પ્રદીપાનંદજી, હા આપણે 3 વાગ્યા છૂટાપણાના તો કરીએ છે, અને છૂટાપણાથી આપણી અંતરાત્મા જાગ્રત બહુ સ્પષ્ટપણે આપણને સમજાતી જાય છે, અનુભવાતી જાય છે. અને એમાં આપણે હમણાં 2 અઠવાડિયા માટે લોભનું લીધું છે. આ લોભ તો માણસને હોય નહીં ને, એટલે હવે તમે જરા કઈ સમજાવો આ લોભ અને લોભની સામે કઈ જાગૃતિથી રહેવાનું. વિશેષ કરીને એવું કહે છે કે આખો દિવસ લોકોને લક્ષ્મીના જ વિચાર આવતા હોય છે, કેમ કરીને એનું વધારવું, ગુણાકાર કરવું, કેમ કરીને ઓછો ખર્ચો થાય અને વધારેમાં વધારે મજા કરવું. એ મજાનો પણ 5 ઇન્દ્રિયના સુખનો એ લોભ હોય છે. તો એની સામે કઈ જાગૃતિથી દાદાની સમજણે રહેવું? સામાન્ય રીતે લોભ તો લક્ષ્મીને જ રેફરન્સમાં હોય છે, કારણ કે વ્યવહાર ચલાવવા માટે લક્ષ્મી એક 11મો પ્રાણ છે, એટલે લક્ષ્મી વગર તો વ્યવહાર ચાલે નહીં. પણ લોભ એટલે શું? તો કે દાદાનું જે ઓબ્ઝર્વેશન હતું એમ દાદાએ કહ્યું કે કોઈ માણસ શાક માર્કેટમાં જાય તો એની ગણતરી કેવી હોય? તો કે દાદા કે જે આપણે ઓછું શાક લેવું પણ સારું લેવું જોઈએ, આપણે થોડું ઓછું ખાવાનું પણ વસ્તુ સરસ લેવી જોઈએ. પણ જો લોભ હોય તો પછી માણસ કે અહીંયા સસ્તું મળશે અને વધારે મળશે એમ કરી અને પછી આખો માર્કેટમાં ફર્યા કરતો હોય માણસ. એટલે પછી શું છે કે લોભ હંમેશા છે ને એ સારી વસ્તુ, એટલે એ આપણને દેખાડે ખરી પણ એને છે ને એ સાઈડ ટ્રેક કરી અને પછી વધારે અને સસ્તું ક્યાં મળે એ તરફ આપણને લઈ જાય. જેમ દાખલા તરીકે તમે જો સમજો કે કોઈ ભગવાનના મંદિરમાં ફૂલ ચડાવવા જતા હો, તમને થયું કે લાઈને આજે દાદા ભગવાન સિમંદર સ્વામીને મારે ફૂલ ચડાવવા છે, તો તમે અઠવાડિયું ફૂલ લાવવાના હો તો તમને એમ થઈ જાય કે આજે 150 રૂપિયા કિલો મળ્યા છે, તો પછીથી કાલે તમારો લોભ જ એવું થાય કે યાર આજે થોડા સસ્તા હોય તો સારું. પણ હંમેશા સરસ ફૂલ મળે એવા ઓછા લેવા, 500 લેવા પણ સારા લેવા જોઈએ. પણ શું છે કે એ લોભ છે એ લક્ષ્મી સંબંધમાં કામ કરે છે. એવી જ રીતે તમે જુઓ તો દરેક જગ્યા પર દાદા ભગવાને કહ્યું કે આપણે તકલીફ હોય તો કરકસર કરવી, એનો વાંધો નથી. કરકસર આખી વસ્તુ જુદી છે, પણ લોભને કારણે માણસ છે ને બધે ભૂંડો દેખાય. લોભિયાનો સ્વભાવ કેવો હોય કે એને કોઈ બે ગમે તેવું બોલી જાય ને તો એનો લોભ પોસાતો હોય ને તો એને કશી અસર થાય નહીં, એવા લોભિયાના ગુણ હોય. એને તો એટલું થાય કે મારા પૈસા બચી ગયા ને, એ આ વેપારની વાત છે. એવી રીતે ઘરમાં પણ તમે જોજો કે કોઈ લોભી માણસ હોય એને કોઈ બે ગમે તેમ બોલી જાય તો કઈ વાંધો નહીં, પણ કે મારે જે કરવું હતું એ મારું થઈ ગયું ને બધું કામ. એટલે લોભ મોક્ષે જતા દાદા કહે છે કે છેલ્લે જતો હોય છે. એટલે આપણે ઘણી બધી જગ્યાએ લોભની બાબતમાં જો હવે લોભ કેવી રીતે કામ કરે, તો કે સમજો કે તમે એસટીમાં જઈએ આપણે અને બધા 4 મહાત્માઓ બધા જોડે હોય અને ટિકિટ લેવાની હોય, તો લોભ કેવી રીતે કામ કરે? રવા દો હું લઈ લઉં છું, પણ ભાઈ પાકીટનો કાઢે જ નહીં ભાઈ, હવે હું કરવાનું એને? તો ત્યાં ઓળખાવો જોઈએ, હલા ભાઈ તારે હું લઈ લઉં છું નહીં, તમે બધા આગળ બેસો જો બધું થઈ જશે જાઓ, એમ કરી પોલટ 4 ટિકિટ ફળાવી દે. પણ આ તો શું કરે, પાકીટમાં હાથ ઘર ઉભા રહો હું લઉં, ઊભા રહો હું લઉં, પેલો ભાઈથી પેલો લઈ લેતો હોય, લવા દો ને હું લઈ લોત ને હમણાં તમે ઉકાલી દી. આ લોભ એવી રીતે અંદર પોષાતો હોય એ બધું છે ને, એ જ્યારે આપણે પ્રેક્ટિકલ બધા પ્રસંગોમાં આવીએ ને ત્યારે જ આપણને ખબર પડે. પછી ખાવાનો લોભ, ઘણા ને એવું થઈ જાય કે હવે એક કામ કરો ને, હવે અહીંથી આજે જમવાનું મળ્યું છે તો એક કામ કરો, આજે જરા સેટ ડાબીને ખાઈ લો, બહુ સરસ બન્યું છે. એટલે પછી છે ને હાજ સુધી ભાઈ કે આજે મારું જમવાનું ના બનાવશો ભાઈ, કેમ નથી ભરવાનું? તો ડાબીને જ ખાઈ લીધું હોય સાથી, એને ખબર જ ના પડે, કારણ કે જાણે એને અંદર ખબર હોય કે આજે પછી આપણે જમવું નથી, જવા દો ખીચડી ખાવાની, એના કરતા લાડવા બાડવા મળ્યા છે ડાબી દો 2-4 ડાબીને ઊંચું મેળો અહીંથી. એટલે ખાવાનો પણ લોભ હોય, પછી કપડાનો લોભ હોય, પછી આ એસટીમાં જઈએ ત્યાં લોભ હોય, પછીથી દાખલા તરીકે તમે કીર્તન ભક્તિ રાખો તો એની અંદર પણ લોભની પ્રકૃતિ કામ કરી જાય. લોભની પ્રકૃતિ શું છે, વ્યવહારથી એકાઉન્ટ જોવાની ના નથી, પણ શું કે એને અંદર થયા કરે કે સારું હોલમાં તો આજે 50 જણ જ દેખાય છે ને, હવે આ રસોઈનું શું થશે એમ, એટલે મય એને ચચર્યા કરે. જ્યારે જે ક્ષત્રિય હોય ને એને શું થાય
અરે પચાસ જગ્યાએ 150 ની રસોઈ બનાવી છે, બીજા બધાને આપી દઈશું, હવે એમાં શું છે, આજુબાજુ બધાને ખવડાવી દો, એને ઊંચું મૂકો, કાલે હોજે પાછી નવી બનાવજો. પણ એ લોભ છે ને, એ પછી ભાત વઘાર આવડાવે. હાજે લોભ શું કરે, એ ભાત વઘારી અને પછી બધું કઈક નાટક કરે. એટલે શું છે કે નવું આ લોભ પ્રકૃતિ છે. એટલે કે આ બધું હવે કોને ફીટ થાય ને શું થાય. એટલે હંમેશા ક્ષત્રિયોનો ધર્મ કેવો હોય કે હંમેશા જે કરવા બેઠો ને તો એને નક્કી જ કર્યું હોય કે લાખની જે લાખ ખર્ચો કરવાનો ને તો એને બીજા 25 વધારે મૂક્યા હોય કે 25 વધારે થાય તો પણ સરસ થવું જોઈએ. જ્યારે લોભ્યો હોય ને એ કરકસર કરકસર એટલે બધું ઝીણવટ જ કર્યા કરે. પછી દાળ વડાનું આટલું બધું વધે ને તો પછી લોકોને વેઢાડવું પડે, ફેંકવું પડે કે હવે શું કરીશું, આ કોઈ આયા નહીં ને હવે બધા મહાત્માઓ લોભ. પણ હંમેશા રાજી ખુશીથી બધું કરવું. અને ખરેખર તમને કહું કે એક એક જગ્યા પર આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે કેવી કેવી જગ્યાએ આ પ્રકૃતિ કામ કરે છે. અરે લોભ તમને કહો, ભગવાન માટે હાર હોવ ના લેવા દે, લેવા જાય ને તો દાદા ભગવાને જ્ઞાન વિધિ આપતા હતા ને ત્યારે તમે જો એ હારના ફોટા જોયો તો તમને આશ્ચર્ય થાય. કારણ કે કોઈને ખબર નહીં ને કે આ તો જ્ઞાની પુરુષ છે, આ 14 લોકના નાથ છે, આ મને મારો આત્મા પ્રાપ્ત થવાનો. તો હાર લેવા જાય ને તો પેલો જાડો ગુલાબનો હાર હોય ને એની જગ્યાએ કે આપણો પાત્રો છે ને, આપણે પેલું કયું ફૂલ ભૂલી ગયું, આપણો પતલું વ્હાઈટ આવે છે, સેવંત્રી ને બીજી લીલી લીલી, એ દાદા ભગવાનને લીલીના ફૂલના હાર પહેરાયેલા મેં જોયા છે. તો કે લીલી એટલે ખાલી એક પાંદડા વાળું આવે એવું, એને તમે જોયો તો એક દોરીની અંદર સીધું પરવી દેવાનું. એ તમારે તમે માર્કેટમાં જાઓ તો 8,000 રૂપિયાનો હાર મળે. એટલે લોભ, ભગવાન પાસે પણ હાર પહેરાવાનો થાય, લોભ કામ કરે, પોતાની જાત માટે પણ કામ કરે, ચંપલ લેવા જાય તોય પણ લોભ કામ કરે. એને એમ થાય કે કઈ સસ્તા મળશે, કઈ સસ્તા મળશે. એટલે આપણે ખરેખર ખાવા, દાદા ભગવાને કહ્યું કે ભલે બીજે બધે પણ ખાવા પીવાનો રસોડામાં કસર નહીં કરવાની, ત્યાં બધું વ્યવસ્થિત બનાવવાનું. અને આપણે શાના માટે, આપણે ખાઈને પછી આત્માનું જ કરવાનું છે ને. અને કશું ખવડાવવું હોય તો આમ થોડું દિલ મોટું રાખવાનું અને કહી દેવાનું કે ભાઈ ના હોય ને તો દાદા ભગવાને બહુ સરસ વાત કરેલી, તો કે ભાઈ તમારે જો દૂધપાકને માલપૂડા ના ખવડાવવાની શક્તિ હોય ને તો આપણે સાદી ખીચડી મહાત્માઓને ખવડાવવાની, પણ ડાલડા ઘી તો નામે ના જોઈએ, ભેળસેર વાળી તો નામ જ ના જોઈએ. તો સાથી તો કે આપણે બધા મોક્ષે જનારા છે. હવે આ બધી વાત આપણે કેમ કરવાની, તો કે ઘણી વખત આ પ્રકૃતિ એક પૈસાને કારણે ઘણું બધું ઉપયોગ એમાં રાખ્યા કરે. આ લોભ શું કરે છે, તે કે આવતું કશું જોડે નથી, બચતું કશું નથી, પણ આખો દાડો ઉપયોગ એમાં ને એમાં રહ્યા કરે. એટલે દાદા કે પછી લોભ્યો હોય ને પછી છેલ્લે જયારે જવાનો થાય ને ત્યારે બહુ એની ગતિ બધી જુદી જાતની થઈ જાય. એટલે હંમેશા હવે આપણે મહાત્માઓને લોભ ના રહ્યો હોય પણ ખૂણે ખાંચરે કઈ કામ તેમ લોભ કામ કરતો હોય તો તમને કહું લોભ કેવી રીતે કામ કરે એ બી જોવા જેવો છે. કોઈક માણસને પીરસવા જાય ને તો ચાર ખમણ બનાવ્યા હોય ને તો અંદર ચમચાથી ઉચકે ખરો, પણ એને ભાઈ માણ બે આવે પછી આમ ધીરે ધીરે જ ગબડાવતો હોય. એટલે પણ શું છે તારે, એટલે કે લોભ એ વધારે વપરાઈ જશે તો જયારે આપનારા નક્કી કરવાનું કે આપણે નહીં ખાઈએ પણ આપી દો, ખવડાવી દો બધાને, મારા ભાગને ખમણિયા હું નહીં ખાઉં. પણ એવી શક્તિ, એવી સમજણ એ વ્યવહારમાં બધી જગ્યાએ જરૂરી છે. એ જયારે કામ લાગે ત્યારે ખબર પડે આપણને કે અલા ભાઈ બધું મૂકીને જવાનું છે તો આ રિલેટિવને આપણે કઈ સુધી હાચવ હાચવ કરવાનું છે. પણ સમય સંજોગ આવ્યો તો દિલથી કરવું જોઈએ. અને કદાચ આવો મય માલ પડ્યો હોય તો આપણે દાદા પાસે શક્તિ માંગી, હે દાદા ભગવાન આ લોભિયાને કંઈક શક્તિ આપો તો આ જરા હકનું થાય એમ. આ તો કારણ શું છે કે જ્ઞાની પુરુષ પાસે કેટલી બધી પ્રાર્થનાઓ કરીએ ને ત્યારે આ પોતાની પ્રકૃતિ ઓળખાય, નહીં તો ઓળખાતી હોય. અને જો લોભ કોઈ ઓળખાય ને તો ક્યારનો આ બધી નબળાઈઓ કાઢી નાખી હોય. પણ એ નબળાઈઓ કેમ જતી નથી આ ઘરમાંથી, તે કારણ કે હજુ આપણે નિષ્પક્ષપાતી દાદા ભગવાનની કૃપાથી થયા છીએ. નિષ્પક્ષપાતી થયા પણ પ્રકૃતિનો પક્ષ લેવાઈ જતો છે કે નહીં લેવાઈ જતો, એ દીપકાનંદજી પ્રદીપાનંદજી બોલો. સાચી વાત, આ પ્રકૃતિનો પક્ષ લેવો અને મોક્ષે જવું
આ નબળાઈઓથી મુક્ત થવું એ કેવી રીતે શક્ય બને? આ તો કૃપા સાધ્ય માર્ગ, એટલે આપણે બધે ખૂણે ખાંચરે એવું નથી દાદા કે લાફાપણું નહીં હોવું જોઈએ. દાદાની બધી એક એક વાતો સમજવા જેવી છે. ઠોકાઠોક બધું વેડફી નાખવું, બગાડી નાખવું એવું ના હોય, પણ પરફેક્શન, સૂઝબૂઝ સાથે બધું હોવું જોઈએ. ખ્યાલ આવે ને? ઘણા લોકો તો કશી પાંચ પછી વપરાઈ ગયા પછી બી કકરાટ કરે, આપણે તો નક્કી કર્યું હતું કે આટલામાં થવું જોઈએ ને આટલા થઈ ગયા. અરે છોકરો પરણાવવાનો હોય, કોઈ પ્રસંગ કરવાનો હોય તો એ પોતે બજેટ નક્કી કરે ને, ભલા ભાઈ નક્કી કરવાનું, પણ દાદાએ કહ્યું નક્કી કરવાનું પણ નક્કી રાખવાનું નહીં, કારણ કે પાંચ પછી થોડા વહેતા મૂકવા પડે. કારણ કે આ તો બધું કુદરતી યોગ છે, બધું માણસ વધે ઘટે, કોક વાર કોઈ વસ્તુ ઢોરાઈ જાય, બધું બને. પણ તમે જોજો લોભ, એને છે ને લોભ હંમેશા છે ને એનું નુકસાન થાય ને એને સહન ના કરી શકે. પણ દાદા કે લોભની ગાંઠ તૂટે ક્યારે? કે જયારે કુદરત બહુ મોટી ખોટ નાખે ને ત્યારે લોભ તૂટે, નહીં તો તૂટે જ નહીં. એટલે આ લોભની ગાંઠ ને બહુ જોવા જેવી છે. તમે જોજો, આપણે એક નક્કી કરીએ કે દાખલા તરીકે અત્યારે દાદા ભગવાન છે, સિમંદર સ્વામી છે, આપણે મોક્ષે જવાનું છે, સહેજ સમકીદારી મહાત્માઓ છે, આપણે ઘરમાં ઘૂંચ પાડવી નથી, આપણે આ બધાથી મોક્ષે જવાનું છે. પણ તમે જોજો તો થોડુંક કંઈક કોઈનાથી નુકસાન થયું ને, અમનો કકરાટ એક કલાક સુધી કર્યા કરે, આ મારે આ દૂધ ઉભરાઈ ગયું, આજે મારે આ 500 ગ્રામ દૂધ હતો, થેલી હોત તો મારે હજ સુધી ચાલત ને, આ જો આ પેટમાં ના ગયું ને આ ગટરમાં ગયું. એટલે ભાઈ વ્યવસ્થિત વાપરો ને બાપા, શું કરવા લમણા લોયા કરો છો? એ 500 ગ્રામ દૂધ માંથી 250 તો બચેલું હોય પાછું, પણ એ 500 ગ્રામ જ ગણ્યા કરે લોભ્યો. એટલે આ લોભ છે ને એ ક્યારે પણ છે ને હંમેશા બધે ભૂંડો દેખાય, એનું નામ લોભ. લોભિયાને ઓળખવું હોય ને તો તમારે એને જોઈને જોર કે આ ભૂંડો દેખાય બધે, પણ એનો લોભ એને દેખાય નહીં. એ ભૂંડો દેખાય પણ લોભ દેખાય નહીં, એવી આ વસ્તુ છે. આ તો તમને સાધારણ બધા વ્યવહારની વાત કરી. આ તો ઘણી વાર મને પણ કોઈક વસ્તુ કરવા જાઉં ને તો અંદર વિચાર આવે કે થોડું સસ્તું હોય, સારું હોય, એવું બધા વિચાર આવે. પણ આપણે શું છે એવું કહો કે ક્વોલિટી વસ્તુ લેવી, ઓછી લેવી પણ ક્વોલિટી લેવાનો આગ્રહ રાખો. ક્યારે કશું જોડે આવવાનું નથી. અને બહુ થાય તો દાદાને કહો દાદા આ લોભિયા પર કૃપા કરો અને કઈ અક્કલ આપો, સમજણ આપો, કે જેથી એનું રાગે પડે. એટલે લોભ તો દાદા કે મોક્ષે જતા છેલ્લે જ આવ્યો છે. એટલે દીપકાનંદજી આ લોભ મને જે થોડી ઘણી વાત સમજાય એ મેં કહી છે. એની સામે, એની સામે એક જરા આપણે થોડી એ કહીએ એનું ક્લેરિફિકેશન કે વિષય જીતે, સ્ત્રી વિષય પુરુષ વિષય જીતે ત્યારે વ્યક્તિ 10મા ગુણસ્થાન પર માં આવે. હવે એ જતો રહ્યો, એનો લોભે ગયો, એ ગયો હમુડકો ગયો એમ કે ને, પછી 11મું પાર કરવા માટે એ સૂક્ષ્મ લોભ છે જેમાં લક્ષ્મી અને પૂજાવાની કામના, પૂજાવાની કામના એક જાતનું માન જ છે, પણ એનો લોભ. હવે એ દાદા કે અમે આખા જીવન દરમિયાન અમે લક્ષ્મી સંબંધી ખૂબ જાગ્રત રહ્યા, લોકો અમને કઈ કઈ રીતે લપેટવા આયા, લપડાવા આયા, પણ અમે બિલકુલ એ લોકોને ગાંઠ્યા નહીં અને બિલકુલ એને સ્કોપ આપ્યો નહીં. અને એની સામે પૂજાવાની વાત જો આપણે કહીએ તો જેટલી વખત દાદાની પ્રશંસા કરી, દાદા કીધું હું નિમિત્ત છું, આ તો દેવદેવીએ કામ કર્યું, પોતે એનો ક્યારે શ્રેય લીધો નથી. અને એના પરિણામે, એના પરિણામે એમણે કીધું હતું, છેલ્લા છેલ્લા એમના વચનો હતા કે 4 ડિગ્રી અમે કહેતા હતા પણ એની 2.5 ડિગ્રી અમે કવર કરી લીધી છે, હવે 1.5 ડિગ્રી છે બાકી. એ છેલ્લા 15 દિવસ અહીંયા હતા ને ત્યારે એ વાત સાંભળી હતી. અને પછી કીધું હવે અમે પૂર્ણ વિતરાગ થયા એવું કીધું, એટલે હવે કોઈ વિધિ નહીં, હવે ખાલી દર્શનથી જ લોકોનું કામ થશે. એટલે છેલ્લા ફક્ત દર્શન જ કરાવતા હતા, પાછળથી જવાનું, આગળથી નીકળી જવાનું. દાદા ખાલી આમ સામે જોઈને, બધાને એનો અનુભવ છે કે એ દર્શન અદભુત હતા, દિવ્યની એની કોઈ વ્યાખ્યા થઈ શકે એમ નથી. એ ખાલી 2 મિનિટ જોવા મળે દાદાના દર્શન થાય, પણ એ છબી આજે પણ ભૂલાતી નથી.
બરાબર છે બરાબર છે. એટલે લોભ લોભની પરાકાષ્ઠા દાદાએ ખૂબ સરસ રીતે આવી રીતે સમજાવી. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો, શ્રીમંત બોલાવો.